गुड मॉर्निंग फ्रेंड्स, माय नेम इज संगीता पटेल। समय विद्यालय किला पार्टी, सब्जेक्ट इंग्लिश, यूनिट नंबर 1, एक्टिविटी नंबर 9। अर्चना नामनी छोकरी दररोज डायरी लखे छे। शू करे छे? डायरी लखे छे, परंतु केटलाक दिवसोथी डायरी लखवानुं चूकी गई छे। ते पोतानी मम्मी ने पूछीने लखे छे। अर्चना अने तेमनी मम्मीना संवाद नीचे आपेला छे। अर्चना छे ए डायरी लखे छे अने एनी मम्मी એની પાછળ ઊભી છે। તો આપણે સંવાદ જોઈએ। અર્ચના સેડ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વેર વી લાસ્ટ સન્ડે। અર્ચના કહે છે કે મમ્મી પ્લીઝ એટલે કૃપા કરીને, ટેલ મી એટલે મને કહો, મમ્મી કૃપા કરીને મને કહો વેર વેર વી લાસ્ટ સન્ડે। लास्ट संडे એટલે ગયા સન્ડે। તો ગયા સન્ડે અમે ક્યાં હતા? મમ્મી સે, મમ્મી કહે છે વી વેર ઓન ધ ફાર્મ। ફાર્મ એટલે ખેતર, અમે ખેતરમાં હતા। અર્ચના સે ઓ યસ, ઓ હા। વોટ વોઝ ધ નેમ ઓફ ધ બિગ ટ્રી? બિગ ટ્રી એટલે મોટું ઝાડ। તો તે મોટા વૃક્ષનું નામ શું હતું? મમ્મી સે, મમ્મી કહે બિગ ટ્રી, મોટું વૃક્ષ। અર્ચના સે, અર્ચના કહે વન નિયર ધ વોલ। વન નિયર ધ વોલ એ કુવા પાસે, વોલ એટલે શું? તો કુવો। મમ્મી સે યસ, મમ્મી કહે હા। ધેટ વોઝ એન આમલા ટ્રી, આમલા ટ્રી એટલે આમલાનું ઝાડ। તો મમ્મી કહે યસ એટલે હા, તે એક આમલાનું ઝાડ હતું। અર્ચના સે ઓકે, અર્ચના કહે બરાબર, ઓકે એટલે બરાબર। વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન? હું શુક્રવારે બપોરે હતો, સોરી શુક્રવારે બપોરે હતી। મમ્મી સે ઓન ફ્રાઈડે, મમ્મી કહે શુક્રવારે। વોટ વોઝ ધ ડેટ? તારીખ શું હતી? અર્ચના સે ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ, તે આ મહિનાની 11મી તારીખ હતી। મમ્મી સે વી વેર ઇન ધ દૂધસાગર ડેરી? મમ્મી કહે અમે દૂધસાગર ડેરીમાં હતા। અર્ચના સે એન્ડ મમ્મી ઓન ધ 12th, અર્ચના કહે અને 12મી તારીખે મમ્મી? મમ્મી સે યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી। લાઇબ્રેરી એટલે પુસ્તકાલય અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો, તમે અને તમારા મિત્ર પુસ્તકાલયમાં હતા। અર્ચના છે ઓ યસ, ઓ હા। આઈ રિમેમ્બર નાવ, મને હવે રિમેમ્બર એટલે યાદ રાખવું, હવે મને યાદ છે। આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે હતી। એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, અને મહિનાની 10મી તારીખે ક્યાં હતા? તો મમ્મી સેડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, મહિનાની 10મી તારીખે યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક્સ। ડોક્ટર ક્લિનિક્સ એટલે ડોક્ટરનું ક્લિનિક, તમે ડોક્ટરના ક્લિનિકમાં હતા। અર્ચના સેડ યસ, અર્ચના કહે હા, બટ પણ આઈ વિલ નોટ રાઇટ ધેટ, પણ રાઇટ એટલે લખવું, પણ હું તે લખીશ નહીં। મમ્મી સેડ વાય નોટ બેટા, કેમ નથી બેટા? મમ્મી કહે કેમ નથી બેટા? અર્ચના સે નો નો, અર્ચના કહે ના ના, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, તે ખરાબ અનુભવ હતો, બેડ એટલે ખરાબ અને એક્સપિરિયન્સ એટલે અનુભવ। મમ્મી સે બટ આઈ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, મમ્મી કહે પરંતુ
रियल એટલે વાસ્તવિક અનુભવ હતો. સો પ્લીઝ રાઇટ ઇટ. તેથી કૃપા કરીને લખો. હવે આપણે એનું કોષ્ટક જોઈએ. ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. અહીં આપણે વિગતો નોંધવાની છે. તો અહીં ટાઈમ આપેલો છે, અહીંયા પ્લેસ એટલે જગ્યા, અને અહીં નામ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ છંડે તો પ્લેસમાં અહીંયા શું લખવાનું આપણે? ઓન ધ ફાર. અર્ચના ક્યાં ગઈ હતી? તો ઓન ધ ફાર ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં અર્ચના ક્યારે ગઈ હતી? તો ઓન ધ સોરી ઓન 12th ઓફ ધીસ મંથ. પછી શું આપેલું છે? ટાઈમ આપેલો છે, પ્લેસ અને ખાલી જગ્યા છે. તો શું આવશે? 10 તારીખે અર્ચના ક્યાં ગઈ હતી? તો તે ડોક્ટરના ક્લિનિકમાં ગઈ હતી. તો એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. તો કોણ ગયું? અહીં લખવાના છે નામ અર્ચના મધર એન્ડ ફાધર. અહીં પ્લેસ આપેલી છે ઇન ધ દૂધસાગર ડેરી. તો દૂધસાગર ડેરીમાં ક્યારે ગયા હતા? તો ઓન 11th ઓફ ધીસ મંથ. તો મહિનાની 11 તારીખે ગયા હતા. તો કોણ? અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. અર્ચના અને એના ફ્રેન્ડ ગયા હતા. તો એના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવવાના છે. હવે વાક્ય બોલો એટલે વાક્ય જોવાના છે અને તમારે તમારી નોટબુકની અંદર આ બધું લખવાનું છે. અર્ચના, આ જુઓ, અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. તો અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. એવી જ રીતે આપણે બીજું વાક્ય બનાવવાનું છે એક્ઝામ્પલ તરીકે. તો શું આવશે? અર્ચના વોઝ અર્ચના વોઝ એટ ધ ડોક્ટર ક્લિનિક ઓન 10th ઓફ ધીસ મંથ. ઓન 10th ઓફ ધીસ મંથ. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે બીજા બે વાક્ય તમારે આની અંદરથી, આ બે બાકી છે તે તમારી જાતે તમારે બનાવવાના છે અને નોટબુકની અંદર લખવાનું છે. થેન્ક યુ.